ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેવું છે? તમે બધા મજામાં છો ને? હા, સરસ. તો આપણે સાથે સાથે પેપર પણ લખવાના રહેશે અને સાથે સાથે આપણે ઓનલાઈન વિડીયોની અંદર આપણે અભ્યાસ પણ ચાલુ રાખવાનો રહેશે. સરસ વિદ્યાર્થી મિત્રો, તો કેટલાક પ્રશ્નના જવાબ તમને પૂછું, તમને આવડશે ને વિદ્યાર્થી મિત્રો? હા, સરસ. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે પ્રશ્ન કરો છો કે તમને જંગલી પ્રાણીઓના નામ આવડે? હા, સરસ. બોલો, વાઘ, સિંહ, દીપડો, હાથી, વરુ, બરાબર. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમને પાલતુ જાનવરોના નામ આવડે? હા, ગાય, ભેંસ, બકરી, ઘેટા, સરસ. વિદ્યાર્થી મિત્રો, તમને પક્ષીઓના નામ આવડે? હા હા, સરસ સરસ. બોલો, કયા કયા? ચકલી, સરસ. મોર, બરાબર. પોપટ, બરાબર. કાગડો, બરાબર. બતક, બરાબર. સામુક, બરાબર બરાબર. સરસ, ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો, તમે ચકલી જોઈ? હા. તો ચકલી કેવું બોલે વિદ્યાર્થી મિત્રો? ચી 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 બોલે વિદ્યાર્થી મિત્રો, બરાબર. સરસ. ચકલીને હિન્દીમાં શું કહે? તો ચિડિયા. અને અંગ્રેજીમાં શું કહે? સ્પેરો. સ્પેરો એટલે ચકલી. તો કેટલા વિદ્યાર્થી મિત્રો ચકલી જોયેલી? હા, સરસ. તો ચકલી, ચકલીના તમે બોલવાનું અને ચકલીને તમે જોઈ હશે, બરાબર. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક પાઠ છે, એ પાઠની અંદર, સંસ્કૃતની અંદર ચટક ચટક, ચકલી રે ચકલી આપણે કાવ્ય ભણીશું. તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં હોવું જોઈએ. એમ કે સરસ મજાનું ચિત્ર આપેલું છે, ગામડાનું ચિત્ર વિદ્યાર્થી મિત્રો છે. આકાશની અંદર પક્ષીઓ ઉડી રહ્યા છે. ડેલાની અંદર સરસ મજાનું એક ઘર છે અને ઘરની અંદર પક્ષીઓને પીવા માટે પાણી પણ ની વ્યવસ્થા છે અને ઘર આંગણા આગળ પક્ષીઓ ચણ પણ ચણે છે. તો આપણે સંસ્કૃત ભાષાંતર જોઈશું. ચટક ચટક રે ચટક, ચકલી ચકલી રે ચકલી, ચીવ ચીવ કુંજ તવ વિહાગ. હે પક્ષી, તું ચી ચી બોલે છે? નેડે નિવસ સુખે ન ડયસે, તું માળામાં રહે છે અને સુખેથી ઉડે છે. ખાદસી ફલાણી મધુરાણી, મીઠા ફળો ખાય છે. સરસ. ફરીથી ભાષાંતર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું, ધ્યાન આપો. ચટક ચટક રે ચટક, ચકલી ચકલી રે ચકલી. હે પક્ષી, ચીવ ચીવ કુંજસી તવ વિહગ, વિહગ એટલે પંખી અથવા પક્ષી. તું ચીચી બોલે છે? હે પક્ષી, તું ચીચી બોલે છે? નેડે નિવસે સુખે ન ડયસે, તું માળામાં રહે છે અને સુખેથી ઉડે છે. ખાદસ્ય ફલાણી મધુરાણી, મીઠા ફળો ખાય છે. ગુજરાતી અનુવાદ, ચકલી ચકલી રે ચકલી, હે પક્ષી, તું ચી ચી બોલે છે, તું માળામાં રહે છે, સુખેથી ઉડે છે, મીઠા ફળો ખાય છે. ભાષાંતર નંબર, શ્લોક નંબર બે. વિહરસી વિમલે વિપુલે ગગને, તું સ્વચ્છ વિશાળ આકાશમાં ફરે છે અથવા વિહરે છે. નાસતી જન ખલુ વારિયાતી, ખરેખર તને રોકનારું કોઈ નથી. માતા પિતારા વિહ મમ ન સ્થ, મારા માતા પિતા અહીં નથી. એકાંગી ખલુ ખિન્નો અહમ, હું એકલો હોવાથી દુખી છું. અહી સમીપે ચીવ ચીવ મિત્રમ, હે ચીચી ચકલી મિત્ર, મારી નજીક આવ. દદામે તુભ્યમ બહુ ધાન્યામિ, તને હું ઘણા અનાજના દાણા આપું. ફરીથી ભાષાંતર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત અને ગુજરાતી જોઈએ. વિહરસી વિમલે વિપુલે ગગને, તું સ્વચ્છ વિશાળ આકાશમાં વિહરે છે. નાસતી જન ખલુ વારિયાતી, ખરેખર તને રોકનારો કોઈ નથી.
માતા પિતા મમ નસ્તઃ મારા માતા પિતા અહી નથી ખલુ એટલે ખરેખર એકાંગી ખિન્નો અહમ ખરેખર હું એકલો હોવાથી દુખી છું અહી સમીપે ચીવ ચીવ મિત્રમ હે ચીચી ચકલી મિત્ર નજીક આવ દદામી તુભ્યમ બહુ ધાન્યામી તને ઘણા અનાજના દાણા આપું છું ભાષાંતર તું સ્વચ્છ વિશાળ આકાશમાં વિહે છે ખરેખર તને રોકનારો કોઈ નથી મારા માતા પિતા અહીં નથી ખરેખર હું એકલો હોવાથી દુખી છું હે ચીચી ચકલી મિત્ર નજીક આવ તને ઘણા અનાજના દાણા આપું છું આગળ ચણક સ્વીકરું પીબરે નિરહ તું ચણનો સ્વીકાર કર પાણી પી તવ પુનરપી રટહ ચીવ ચીવ ચીવમ તું ફરીવાર ચીચીનું રટણ કર તોસામાં કરું મધુરલાપમ મને સંતોષ આપ પાઠ્ય મમહ અપી તવ ભાષમ મધુર અવાજ કર મને પણ તારી ભાષા શીખવ સંસ્કૃત ચણક સ્વીકરું પીબરે નીર તું ચણનો સ્વીકાર કર પાણી પી તવ પુનરટ ચીવ 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 ફરીવાર ચીચીનું રટણ કર તોસામાં કરું મધુવાળ મધુરલાપું મને સંતોષ આપ મધુર અવાજ કર પાઠ્યામી તવ ભાષમ મને પણ તારી બોલી શીખવ ભાષાંતર તું ચરણો સ્વીકાર કર અલ્પવિરામ પાણી પી તું ફરીવાર ચીચીનું રટણ કર મને સંતોષ આપ મધુર અવાજ કરી મને પણ તારી બોલી શીખવ વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીશું તો દરેકનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં હોવું જોઈએ ચલો દરેક વિદ્યાર્થીએ શબ્દાર્થ લખવાનું ચટક એટલે હે ચકલી વિહક એટલે હે પક્ષી નીળે તો માળામાં ગગને તો આકાશમાં વારિયાયતી રોકનાર ખિન્ન એટલે દુઃખમ ચણકમનો અર્થ થશે ચણનો તોસા એટલે સંતોષાપ માતાર પિતારહ એટલે માતા પિતા પાઠ્ય એટલે ભણો દયસી એટલે કુળ સ્વાધ્યાયની અંદર તમે વિદ્યાર્થી મિત્રો જુઓ નીચેના શબ્દો સુંદર સારા અક્ષરે મોટેથી ઉચ્ચાર કરી અને તમારી નોટબુકમાં લખો ચીવ ચીવ નિવસય વાર્યતી માતા પિતાર ખિન્નો બહુ ધાન્યમ મધુર વાર્તાલાપમ પક્ષીઓના નામ સામે રંગોના નામ જોડો તો તમારે કૌંસની અંદર વિદ્યાર્થી મિત્રો જુઓ અ અને બ આપેલો છે હંસ સરસ તો તમે તમારા જે બોક્સમાં છો ત્યાં આગળ બે કરો કેમ કે શ્વેત કોકિલ તો તેમાં તમે નંબર ચાર કરો સુક તો તેમાં તમે નંબર એક કરો કપોત તો તેમાં તમે નંબર પાંચ કરો અને મયુર તો તેમાં તમે નંબર ત્રણ કરો હંસ શ્વેત કોકિલ કૃષ્ણ સુક હરિત કપોત કપોત મયુર તો હરિત ચલો નંબર ત્રણ ખાલી જગ્યા ચટક ખાલી જગ્યા નિવસતી જવાબમાં આવશે નીળે ચટક ખાલી જગ્યા ખાદતી જવાબમાં આવશે મધુરાણી ફલાણી ચટક ખાલી જગ્યા વિહળતી વિમલે વિપુલે ગગને ચટક ખાલી જગ્યા વધતી ચીવ ચીવ વધતી તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે થોડા પ્રશ્ન નંબર ચાર તરફ વધીશું અને તેની અંદર લખેલું કે ઉદાહરણમાં આપેલા ક્રિયાપદો જેવા અન્ય ક્રિયાપદો કાવ્યમાંથી શોધીને તમારે લખવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર ચાર તેની અંદર તમારે લખવાનું આવશે ડયસે અલ્પવિરામ ખાદસી અલ્પવિરામ ત્યારબાદ આવશે વિહર સી ઓકે હા પ્રશ્ન નંબર પાંચ રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને અન્ય વાક્ય બનાવો તવ નિર પીબમ તો તમારે આવશે જવાબની અંદર આ રીતે લખવાનું તવ દુગ્ધમ તવ રસમ
પીબો પૂર્ણ વિરામ તબ સિત પયમ પીબ એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીજું વાક્ય આવશે એ પણ તમે જો તવ પુસ્તકમ પૂર્ણ સ્વીકુરુ પૂર્ણ વિરામ તવ ધાન્યમ સ્વીકુરુ તવ પારિતોષિકમ સ્વીકુરુ પૂર્ણવિરામ નંબર ત્રણ તવ ગીતમ વદઃ પૂર્ણવિરામ તવ શ્લોક વદઃ પૂર્ણવિરામ તવ સંસ્કૃતમ વદઃ આ તમામની નીચે અંડરલાઈન લીટી તમારે કરવાની રહેશે. ઓકે સરસ. હવે વિદ્યાર્થી મિત્રો એંગલ જ્ઞાતવા આટલું તમે જાણો તો તમારે આ સુંદર અને સારા અક્ષરે તમારી નોટબુકમાં આ એક શબ્દ બે વખત લખવાનો છે. તો મૂલકમ એટલે મૂળો, મૂલકમ એટલે મૂળો, આલુ એટલે બટાકા, કોશિતકી એટલે ભીંડો, કોશિતકી એટલે ભીંડો, પલાંડું એટલે ડુંગળી, પલાંડું એટલે ડુંગળી, ગાજરમ એટલે ગાજર, કૃષ્ણમંડું એટલે કોળું, પટોળું એટલે પરવળ, પટોળ એટલે પરવળ, આલુમ એટલે દૂધી. વિદ્યાર્થી મિત્રો આ એક શબ્દ તમારે બે વખત સુંદર અને સારા અક્ષરે તમારી નોટબુકમાં લખવાના રહેશે. અસ્તુ.